નમસ્કાર, એનએસ ગુજરાત ન્યૂઝ સાથે હું છું રસ્મિચના. કે મહત્વના સમાચારો પર તો અમદાવાદ દબાણ હટાવ ઝુંબેશ બાદ સુરતનું તંત્ર પણ હરકતમાં આવ્યું હોય તેમ લંબાયત ખાતે આવેલું બગરા મંડીનું દબાણ દૂર કરવા માટે તંત્ર ધંધે લાગ્યું હતું. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસની ટુકડી સાથે પાલિકાએ બકરા મંડીનું દબાણ દૂર કર્યું હતું. સુરતના લિંબાયત સ્થિત બકરા મંડીનું દબાણ હટાવવા પાલિકાના અધિકારીઓએ પ્રયાસ કરતા મુસ્લિમ સમાજના ઉગ્ર રોષ ફેલાયો હતો. જો કે નોટિસ આપ્યા બાદ આજે ફરી બકરા મંડી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં બકરા મંડીના આયોજકો દ્વારા સ્વૈચ્છિક રીતે જોડાયા હતા. લિંબાયતના ડુંભાલ ખાતે દર વર્ષે બકરી ઈદ પહેલા 15 દિવસ માટે બકરા મંડી લાગે છે. બકરા મંડી માટે પાલિકાના ખુલ્લા પ્લોટમાં પતરાના શેડ બનાવવામાં આવ્યા હતા. દરમિયાન 6 દિવસ અગાઉ દબાણ હટાવવા પહેલા સ્થળની મુલાકાતે આવેલા અધિકારીઓની ગાડીનો લોકોએ ઘેરાવ કર્યો હતો, જેથી લોકોનો રોષ પારખી ગયેલા અધિકારીઓએ દબાણ હટાવવાનું કાર્ય માંડી વાળ્યું હતું અને પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. બકરા મંડી હટાવવાની નોટિસ આપ્યા બાદ આજે પાલિકા પોલીસે કાફલા સાથે બકરા મંડી હટાવવા પહોંચી હતી અને બકરા મંડી હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં બકરા મંડીના આયોજકોએ સ્વૈચ્છિક રીતે જોડાયા હતા અને પતરા શેડ ઉતારવાની કામગીરી હાથ ધરાઈ છે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. અટવાથી અડાજણ તરફના સરદાર વલ્લભભાઈ પટેલ બ્રિજને વાઇડનિંગ કરી ફોર ટ્રેક કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે પ્રીકાસ્ટ ગર્ડરના કેબલમાં ખેંચાણ વધી ગયું હતું અને જેક લોગ તૂટી જતા ભારેખમ ગર્ડર બેસી ગયું હતું. સરદાર બ્રિજ પર જોરદાર ધડાકાના અવાજનો આસપાસના વિસ્તારમાં તેમજ બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકોએ સાંભળતા ભાગદોડ મચી ગઈ હતી. બ્રિજના ગર્ડર મૂકીને તેમાં વાયર ખેંચવાની પ્રક્રિયા ચાલતી હતી, તેમાં ક્ષતિ સર્જાતા 50 મીટર લંબાઈ ધરાવતો એટલે કે 150 ફૂટ લાંબો ગર્ડર રિવર્સ પ્રેશરને પગલે બેસી જતા મોટું ડેમેજ થયું હતું. સરદાર બ્રિજ પહોળો કરવામાં દુર્ઘટના સર્જાતા પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્સી PMC ના ઇજારદારનો સ્ટાફ પાલિકાના બ્રિજ સેલના ઇજનેરો તાબડતોબ સ્થળ પર દોડી આવ્યા હતા, ત્યારે આ ઘટનાને પગલે મહાનગરપાલિકા કમિશનરે PMC ને નોટિસ ફટકારી તપાસ માટે આદેશ આપ્યા છે. ત્યારે સરદાર બ્રિજને ફોર ટ્રેક કરવાની કામગીરી ચાલી રહી છે. ₹80.75 કરોડના ખર્ચે વાઇડનિંગનો પ્રોજેક્ટ ટુનિક કન્સ્ટ્રક્શન સાકાર કરી રહ્યું છે, ત્યારે અડાજણથી અઠવા સુધીનો ભાગ તો 6 મહિના પહેલા જ તૈયાર કરી શરૂ કરી દેવાયો છે. જો કે અઠવાથી અડાજણ તરફના ટ્રેકને પહોળો કરવાની કામગીરીમાં અકસ્માત નોંધાઈ ચૂક્યો છે. શનિવારે બપોરના 1 વાગ્યાના અરસામાં અડાજણ તરફ સ્વામિનારાયણ મંદિર પાસે 50 મીટર લાંબા ગર્ડરને ફિટ કરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, તેમાં ગર્ડરમાં વાયર પસાર કરીને તેને ખેંચવામાં આવી રહ્યું હતું, ત્યારે બેદરકારીને પગલે જેકલોક તૂટી જતા રિવર્સ પ્રેશર થતા મસ મોટો ગર્ડર પણ ડેમેજ થયું હતું અને ધડાકા સાથે બેસી જતા દોડધામ મચી ગઈ હતી. સહેજમાં મોટી દુર્ઘટના બનતા ટળી ગઈ હતી, પરંતુ ગર્ડરમાં ક્રેક પડી જતા ઇજારદારે 10 લાખ જેટલું નુકસાન થયું હતું. બ્રિજ સેલના જણાવ્યા મુજબ ક્ષતિગ્રસ્ત ગર્ડર હવે નકામો થઈ જતા તે ઇજારદારે બદલવો પડશે. એટલે આ બિલ્ડિંગના એપાર્ટમેન્ટમાં જ રહીએ છીએ અમે. કામ તો ચાલે છે, પણ હમણાં જ મારા બિલ્ડિંગના એક છે ભાઈ ફ્લેટમાં રહી છે, એમણે કીધું કે ભાઈ 2 વાગે કંઈક ધડાકો થયો અને આખું કંઈ બીમ તૂટી ગયો. હું બહાર હતો, બહારથી આવ્યો એટલે મને આ મેસેજ મળેલો છે. પણ અમારી ઘણા ટાઈમથી કમ્પ્લેન પણ છે કે આ રસ્તાને બધું એ લોકોએ જે કરેલું છે, અમારે આવવા જવામાં પણ તકલીફો પડે છે. હા, પણ હમણાં જો આપણે દિલ્હીમાં જો તમે સાંભળેલું હોય કે ઓલરેડી ચાલુ ટ્રાફિકની નીચે કંઈ એ લોકો કામ કરતા હતા અને આખો બીમ પડી ગયો, સેમ હાલતમાં અત્યારે આ બીમ ઊભેલો છે. એટલે અમને ઘણી વાર અહીંયાથી પાસ થતા હોય તો અમને સીન યાદ રહે કે આ કદાચ ગમે ત્યારે પડી પણ શકે. અત્યારે ખુલ્લો જ બીમ છે, આ એને કોઈ સપોર્ટ નથી, એમ જ ઊભેલો છે. હવે જો આ રીતનું જ કામ ચાલવાનું હોય ને કોઈ પ્રિકોશન નહીં લેવાના હોય તો ક્યારે પણ દુર્ઘટના અત્યારે જે બની ગઈ છે એ હવે કેટલી મોટી છે તો ખોલશે એટલે જ ખબર પડશે. આખું બીમ તૂટી ગયેલું એવું કહી રહ્યા છે લોકો. બ્રિજ સેલના ઇજનેરોનું કહેવું હતું કે જોડાણ કરીને તેને 24 કલાક ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો હતો. તે સમયગાળા દરમિયાન જો કોઈ નુકસાન કે ખામી થવાની હોય તેની જાણ થઈ જશે તો ઓબ્ઝર્વેશન દરમિયાન ગર્ડરને વાયર વડે ખેંચતી વખતે જેક લોક તૂટી જવાનો અકસ્માત થયો હતો. લોક તૂટવાથી ફટાકડા જેવો જોરદાર અવાજ આવ્યો હતો. સદનસીબે કોઈને ઈજા કે જાનહાની થઈ નથી. જો કે 24 કલાક ઓબ્ઝર્વેશન દરમિયાન કોઈ ક્ષતિ ન જણાય તો ત્યારબાદ સિમેન્ટનું ગ્રાઉન્ડિંગની કામગીરી હાથ ધરવામાં આવશે. અરવિંદ રાઠોડ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત. પોરબંદર જિલ્લાના પીઠ અગ્રણી અને કોંગ્રેસના આગેવાન શિંગરખિયા ખીમજીભાઈ અર્ચણભાઈ નું ટૂંકી બીમારી બાદ અવસાન થયું હતું.
પોરબંદર જિલ્લાના પીઠગ્રણી અને કોંગ્રેસના આગેવાન શિગરખિયા ખીમજીભાઈ અરજણભાઈનું ટૂંકી બીમારી બાદ અવસાન થયું છે. સ્વગતથી સ્મશાની યાત્રા બપોરને કડિયા પ્લોટ પોતાના નિવાસસ્થાનથી વિશાળ લોકોની સંખ્યાની હાજરીમાં નીકળી હતી. શિગરખિયા ખીમજીભાઈ અરજણભાઈ બહોળી પ્રસિદ્ધ ધરાવતા હતા, ત્યારે સ્મશાન યાત્રામાં પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તેમજ ખારવા સમાજના આગેવાન પૂર્વ નગરપતિ તેમજ પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ કેશોદના પૂર્વ ધારાસભ્ય મહાજન સમાજના તેમજ સાથે અનેક સામાજિક આગેવાન વકીલ મંડળ સદસ્યો આ સ્મશાન યાત્રામાં જોડાયા હતા. સ્વર્ગીય ખીમજીભાઈ શિગરખિયાની વાત કરવામાં આવે તો પોતે રાજકીય રીતે અનેક ગરીબ પરિવારને તેમની યાદમાં ઘણું બધું આપતા ગયા છે. રાજકીય રીતે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કંપનીમાં ગુજરાત સરકારના ડાયરેક્ટર તરીકે પણ સેવા આપી હતી, તેમજ પોરબંદર નગરપાલિકામાં 10 વર્ષ સદસ્ય તેમજ 5 વર્ષ ટાઉન પ્લાનિંગના ચેરમેન સેવા આપી હતી. ત્યારે પોરબંદર જિલ્લા વકીલ મંડળ ના બાર એસોસિએશનના પ્રમુખ પણ ચૂંટાઈ આવેલ અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમના ભારત સરકાર નોટરી ક્લબ તરીકે પણ નિમણૂક થઈ હતી. આમ વિશાળ મિત્ર સર્કલ ધરાવતા પીઠ દલિત સમાજના આગેવાન સ્વર્ગીય શ્રી ખીમજીભાઈ શિગરખિયાનું ટૂંકી બીમારી બાદ અવસાન થતા દલિત સમાજ તેમજ મિત્ર મંડળ શોક મચ બન્યું હતું. તેઓનું 16/12/2018 ને રવિવારના રોજ સાંજે 4-6 કલાકે ડોક્ટર આંબેડકર ભવન પટેલ ચોક ઓઇલ મિલની બાજુમાં કડિયા પ્લોટની બાજુમાંનું પોરબંદર ખાતે રાખવામાં આવ્યું હતું. ભરત સોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પોરબંદર. લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું નિધન થયું છે. તેઓ કિડનીની બીમારીથી પીડાતા હતા, જેને લઈને કોલકાતાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા, જ્યાં તેઓ વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તેમની તબિયત નાજુક હોય 10 ઓગસ્ટના રોજ કોલકાતાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. કોલકાતામાં લોકસભાના પૂર્વ સ્પીકર સોમનાથ ચેટર્જીનું નિધન થઈ ગયું છે. તેમની કિડનીની બીમારીના કારણે કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. તબિયત નાજુક હોવાના કારણે તેમને 10 ઓગસ્ટથી કોલકાતાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટર્સના જણાવ્યા પ્રમાણે રવિવારે સવારે ડાયાલિસિસ દરમિયાન ચેટર્જીને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યાર પછી તેમને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. ચેટર્જીની તબિયત છેલ્લા કેટલાક મહિનાઓથી ખરાબ હતી. જુલાઈમાં તેમને હેમોરેજિક સ્ટ્રોક પછી ખાનગી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. ત્યારે પણ 40 દિવસ સુધી તેમની સારવાર ચાલી હતી. 6 ઓગસ્ટે જ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ચેટર્જી દેશના સૌથી લાંબા સમયથી સાંસદ રહેલા નેતાઓમાં સામેલ છે. તેઓ 10 વખત સાંસદ તરીકે ચૂંટાયા છે. 2004-2009 સુધી લોકસભામાં સ્પીકર રહ્યા હતા. ત્યારે ચેટર્જી 1968 માકપા સાથે જોડાયા અને જુલાઈ 2008 તેમને પાર્ટીમાંથી બહાર કરી દેવામાં આવ્યા હતા. ત્યારે માકપાએ ભારત અમેરિકા સિવિલ ન્યુક્લિયર ડીલના મુદ્દા પર યુપીએ સરકાર પાસેથી સમર્થન પરત લઈ લીધું હતું. આ દરમિયાન ચેટર્જીએ લોકસભા સ્પીકર તરીકે રાજીનામું આપવાની ના પાડી હતી. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેક પર લઈએ એક બ્રેક. क्या आप अपने रोजमर्रा खर्चों से कमाई करना चाहते हैं? मोबाइल या डीटीएच रिचार्ज, बिल पेमेंट या आपका मनचाहा काम, शॉपिंग, ट्रैवलिंग या मनी ट्रांसफर? जी हां, आप भी अपना डिजिटल बिजनेस शुरू कर सकते हैं. बनिए हमारे डिजिटल पार्टनर और हमारी ऑनलाइन ट्रेनिंग के माध्यम से अपने ऑनलाइन समय का सदुपयोग करके लाखों कमाना शुरू करें. अपने और अपने परिवार के सपनों को पूरा करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. अधिक जानकारी के लिए लॉगिन करें directbazaar.co.in पर और एक सफल बिजनेस की शुरुआत करें. बरसात गर्मी के होय पची ठंडी बारे मास साथा पे गोकुल गरगंटी गुणवत्ता मा श्रेष्ठ ગરગર માં છે સૌથી બેસ્ટ. મેળવો સ્વચ્છ ને પૌષ્ટિક લોટ, નહીં રહે બીજી કોઈ ખોટ. ઉપયોગ માં સરળ અને સફાઈ થાય ચુટકી માં. ગરગર ની ગૃહિણી ની એક જ પસંદ, ગોકુલ ગરગંટી. મહાશક્તિ એસ્ટેટ, વિભાગ 2, LB શાસ્ત્રી રોડ, બાપુનગર, અમદાવાદ. મોબાઈલ નંબર 9824167879. મોબાઈલ નંબર 8347596338. નવલી નવરાત્રી કોને ના ગમે? નવરાત્રી ને લઈને બધા જ ખૂબ જ એક્સાઇટેડ હોય છે, પરંતુ બધાને કન્ફ્યુઝન પણ હશે. નવા નવા સ્ટેપ્સ આવી રહ્યા છે. નવરાત્રીમાં શું થશે, શું નહીં? મને ગરબા આવડશે કે નહીં?
બસ આપના જ આ કન્ફ્યુઝનને દૂર કરવા નવા સ્ટેપ્સ લઈને આવી રહ્યું છે મોજીલા ગરબા ક્લાસીસ, જે આપના માટે નવલી નવરાત્રીને વધારે સુંદર બનાવશે. તો 24 જૂનથી શરૂ થઈ રહી છે મોજીલાઓની મોજ. તો મોજીલાઓની મોજ માણવા આજે જ સંપર્ક કરો મોબાઈલ નંબર 9723-43-40-90. સરનામું જયવર્ધન બેન્કવેટ હોલ, ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ, જનસેવા કેન્દ્ર પાસે, ન્યુનિકોલ, અમદાવાદ. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી. જોડાયેલા રહો એનએસ ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. બાળકને એક માતા અને પિતાના પ્રેમની સાથે સાથે શિક્ષકના શિક્ષણની પણ જરૂરત હોય છે. બાળક માટે માતા અને શિક્ષક બંને જીવનના પથદર્શક છે, પરંતુ બાળકને ભણતર ક્યાં સારું મળશે તેવો સવાલ જરૂરથી ઊભો થાય છે. તો સમસ્યાનો ઉકેલ છે તપોવન સંસ્કાર પીઠ, જે જૈનોના બાળકો માટે છે સૌથી શ્રેષ્ઠ, જ્યાં ભણતરની સાથે સાથે દરેક એક્ટિવિટીથી બાળકને માહિતગાર કરાય છે. સ્કેટિંગ હોય કે પછી વોલીબોલ, જુડો હોય કરાટે કે પછી બોક્સિંગ, બધી જ એક્ટિવિટી તપોવન સંસ્કાર પીઠમાં થાય છે. સાથે સાથે બાળકને શિક્ષણની સાથે ધર્મથી પણ વાકેફ કરાય છે. તો જૈન બાળકોના શિક્ષણ માટે છે સૌથી બેસ્ટ યુગ પ્રધાન આચાર્ય સંપરમ પૂજ્ય પન્યાસ પ્રવર ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પ્રેરિત તપોવન સંસ્કાર પીઠ. તપોવન સંસ્કાર પીઠ, અમિયાપુર, તપોવન સર્કલ, સાબરમતી ગાંધીનગર હાઈવે, સુગઢ, તાલુકો, જિલ્લો ગાંધીનગર, 3824-24. સંપર્ક 7433-80-2178. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર આવેલ સરદાર સરોવર, નર્મદા ડેમ અને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની સરદારની પ્રતિમા જોવા પ્રવાસીઓનો ઘસારો જોવા મળ્યો હતો. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા પર આવેલ સરદાર સરોવર, નર્મદા ડેમ અને વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની સરદારની પ્રતિમા જોવા પ્રવાસીઓના ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને શનિ રવિની રજાઓમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ડેમ જોવા ઉમટ્યા હતા. શનિ રવિ બે દિવસમાં 7000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી અને 2018માં ઓગસ્ટ સુધીમાં 4,00,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી છે. ગુજરાતીઓ માટે પ્રવાસની પહેલી પસંદ નર્મદા ડેમ છે. હવે તેની સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટની વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા જોવા પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. ત્યારે શનિવારે 3,270 અને રવિવારે 4,000 જેટલા પ્રવાસીઓ ડેમ જોવા ઉમટ્યા હતા. 2 દિવસની રજામાં 7,000થી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી. અત્યાર સુધીમાં 2018ના વર્ષમાં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં 4,00,000થી વધુ પ્રવાસીઓ મુલાકાત કરી ચૂક્યા છે, જેનાથી 30,00,000થી વધુ રકમની નિગમને આવક થઈ છે. હાલ પ્રવાસીઓ પરિવાર સાથે ડેમ જોવા મોટી સંખ્યામાં આવી સેલ્ફી અને ફોટા વિડીયો લેવાની મજા માણી રહ્યા છે. અમદાવાદથી આજે રવિવારનો આનંદ લેવા માટે સરદાર સરોવર ડેમ આવેલા. ત્યાં સરદાર સરોવર ડેમની મુલાકાત લીધી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી નરેન્દ્રભાઈ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટની મુલાકાત લીધી.
જે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે અને અમે પાટીદાર તરીકે ખૂબ જ આનંદનું ગૌરવ અનુભવીએ છીએ. ત્યારબાદ તેની નીચે જે એક ફ્લાવરની વેલી બનાવેલી છે તે ખૂબ જ સુંદર અને આકર્ષણનું કેન્દ્ર છે. લગભગ 1 લાખ કરતાં પણ વધારે ફૂલો ત્યાં આવેલા છે, જે સહેલાણીઓ માટે ભવિષ્યમાં ખૂબ જ આનંદનું કેન્દ્ર બની રહેશે. જ્યોતિ જગતાપ સાથે NS ગુજરાત ન્યૂઝ, રાજપીપળા. શ્રાવણ મહિનાના પહેલા દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ઉમટ્યું ભાવિકોનું ઘોડાપૂર. ત્યારે શ્રદ્ધાળુઓએ મોટી સંખ્યામાં સોમનાથ મહાદેવની આરતીનો લાભ લીધો હતો. ત્યારે સુરક્ષા વિભાગ દ્વારા સોમનાથમાં જડબેસલાક સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો. શિવજીના પ્રિય શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે. શિવભક્તોમાં શ્રાવણ માસને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે વહેલી સવારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભગવાન સોમનાથ દાદા અને સોમનાથ મહાદેવની આરતીની એક ઝલક મેળવવા ભાવિકો પડાપડી કરી હતી. અરબી સમુદ્રના કિનારે બિરાજમાન સોમનાથ મહાદેવના દર્શન કરી શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. તો સોમનાથ ક્ષેત્ર પણ શ્રાવણ માસને લઈને શિવમય બન્યું છે. સોમનાથનો પહેલો શ્રાવણ મહિનાનો પહેલો દિવસમાં મને અહીંયા સોમનાથ દાદાને પૂજા કરવામાં બહુ જ મજા આવી અને હું ભગવાનને એ કહું છું મારા ભણવા પણ મને હેલ્પ કરે અને મને સારા માર્ક્સ લઈ આપે. અહીં સોમનાથ આજે પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે આવ્યા પછી ખૂબ જ ધન્યતા અનુભવું છું. એમ તો દર મહિને દાદાના દર્શન કરવા તો આવું જ છું અને અહીં આગળ જે ટ્રસ્ટ દ્વારા લોકોને સેવા આપવામાં આવે છે તેથી ખૂબ ખુશી છું અને ભગવાન સોમનાથ દાદાને મેં પ્રાર્થના કરી છે કે આ વર્ષે રાજ્યમાં જે વરસાદ નથી પડ્યો એ વરસાદ પડે જેથી લોકોની સુખ સમૃદ્ધિમાં વધારો થાય. શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર છે, પહેલો દિવસ છે, તો ખરેખર દર્શન કરીને જાણે અમારું જીવન ધન્ય થઈ ગયું હોય એવું લાગે છે. ખરેખર હું મારા પરિવાર સાથે અને અમારા પડોશી સાથે આવી છું, પણ એમ થાય છે કે બસ ભગવાન વારે ઘડી અમને અહીંયા લાવે અને સારા સમગ્ર વિશ્વના કલ્યાણ માટે હું અહીંયા પ્રાર્થના કરીશ બસ. શ્રાવણ માસ એટલે જીવ અને શિવની એકાત્મતાનો માસ મનાય છે. ભગવાન શિવ દેવોના દેવો મહાદેવ એટલા માટે મનાય છે કે તેઓ પોતાના ભક્તો પર રીઝે છે ત્યારે વળીને નથી જોતા. ભસ્માસુર જેવા અસુર પર તેઓ રીઝતા હોય ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં કુલ બીલીપત્ર અને ભસ્મચંદન જેવા દ્રવ્યો મળે તો સારું. કોઈના મળે તો માત્ર એક પાણીનો લોટો ભગવાન શિવને અર્પણ કરવાથી જન્મો જન્મના પાપોનો નાશ ભગવાન શિવની ઉપાસનાથી થતો હોવાની મહિમા છે. શ્રાવણ માસ એ છે, એવી પૌરાણિક માન્યતા એવી છે કે શ્રાવણ માસમાં શિવ અને પાર્વતી પૃથ્વી ઉપર વિચરણ કરતા હોય છે અને તે લોકોથી બહુ નજીકના હોય છે અને શિવ પાર્વતીને પ્રસન્ન કરવા માટે શ્રાવણ માસ પસંદ કરવામાં આવે છે. શ્રાવણ માસનો પ્રથમ દિવસ એટલે શિવ ભક્તિનો ઘોડાપૂર આવવાની શરૂઆત. પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ખાતે લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે ત્યારે દેશ વિદેશથી આવતા ભાવિકોને કોઈ અગવડતા ન પડે તે માટે સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા આગોતરા આયોજન સાથે અલાયદી વ્યવસ્થાઓ જાળવવામાં આવે છે. તો બીજી તરફ સોમનાથ મંદિર ઝેડ પલ્સ સુરક્ષા વ્યવસ્થા ધરાવતું હોય અને શ્રાવણ માસ ભાવિકોનો પ્રવાહ પણ મોટી સંખ્યામાં આવનાર હોય ત્યારે સોમનાથ મંદિર ખાતે SRP ની કંપની, બોમ્બ સ્કવોડ, ડોગ સ્કવોડ સહિત અધિકારીઓ અને 100 થી વધુ પોલીસ જવાનો તૈનાત કરાયા છે. 2074 વિક્રમ સંવતનો શ્રાવણ મહિનો આજથી શરૂ થયો છે. જોગાનો યોગ રવિવાર છે એટલે આજે દર્શનાર્થીઓની ભીડ અત્યારથી શરૂ થઈ છે, તે મોડી રાત સુધી ચાલશે એ સ્વાભાવિક છે. આપણે દર વર્ષની જેમ પથિકાશ્રમમાં વરસાદ સમક્ષ સંપૂર્ણ રક્ષણ મળે એ પ્રકારનો ડોમ પ્રકારનો ટેન્ટ કર્યો છે. શ્રાવણ માસના પવિત્ર માસમાં સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં યાત્રાળુઓનો અવરજવર ચાલુ રહેતી હોય છે દર્શનાર્થે, જે બાબતે અમારા DGPશ્રીએ ધ્યાને લઈ અને વિશેષ બંદોબસ્ત ફાળવવામાં અત્રે મંદિર કેમ્પાસમાં આવેલ છે. અહીંયા 24 કલાક માટે 2 BDSની ટીમ રહે છે. એક કંપની SRP ફાળવેલી છે, 100 પોલીસ કર્મચારી ફાળવેલા છે. સોમનાથ મહાદેવ મંદિર પર અનેક કળશો શોભાયમાન છે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આહવાન કરાયું છે કે શ્રાવણ માસ દરમિયાન શ્રદ્ધાળુઓ દ્વારા સોનાનું દાન મળે તો કળશને સુવર્ણ મધિત કરાશે. દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ધીમે ધીમે સુવર્ણ જડિત થઈ રહ્યું છે ત્યારે 23 કિલો સોનાથી મંદિરના વધારે 10 સ્તંભને સુવર્ણ જડિત કરાયા અને ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે.
રાકેશ પરડવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ ગીર સોમનાથ. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં નવા પ્રતિનિધિ પસંદ કરવા સામાન્ય ચૂંટણી આગામી દિવસોમાં યોજવાની છે ત્યારે સહકારી આગેવાનો દ્વારા ચૂંટણી પ્રક્રિયા શરૂ કરતા 36 ઉમેદવારો પોતાની ઉમેદવારીના ફોર્મ ભર્યા હતા. કેશોદ માર્કેટિંગ યાર્ડમાં નવા પ્રતિનિધિ પસંદ કરવા સામાન્ય ચૂંટણી આગામી દિવસોમાં યોજાવાની છે ત્યારે સહકારી આગેવાનો ચોકઠાબાજી ગોઠવવા મથામણ કરી રહ્યા છે. કેશોદ માર્કેટિંગ યાર્ડની આખરી સુધારા વધારા સાથે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા 36 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા રજિસ્ટ્રાર અને ચૂંટણી અધિકારી સમક્ષ ખેડૂત વિભાગમાં 26, વેપારી વિભાગમાં 4, ખરીદ વેચાણ સંઘમાં 6 ફોર્મ ઉમેદવાર દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. સહકારી અધિકારી વી કે રાઠોડ સહિત કેશોદ માર્કેટિંગ યાર્ડનો સ્ટાફ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિર્વિવાદ પૂર્ણ થાય તે માટે ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ચૂંટણી ફોર્મ પરત ખેંચવાની મુદત પૂરી પછી આખરી ચિત્ર ઊભું થશે. ત્યારબાદ પ્રચાર પ્રસાર કાર્ય પૂરજોશમાં શરૂ થશે. આગામી 23 તારીખે ચૂંટણી યોજનાર છે ત્યારે ભરાયેલા 36 ઉમેદવારોમાંથી કોણ વિજેતા બનશે તે જોવાનું રહ્યું. શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કેશોદની સામાન્ય ચૂંટણી 2018 આજ રોજ તારીખ 12/8/2018 રોજ ઉમેદવારી પત્રક ભરવાની તારીખ હોય તો આજે ખેડૂત વિભાગમાંથી 26 ફોર્મ, વેપાર વિભાગમાંથી 4 ફોર્મ અને સહકાર વિભાગમાંથી 6 ફોર્મ, કુલ 36 ફોર્મ રજૂ થયા છે. જિલ્લા રજિસ્ટ્રાર શ્રી ખેરાડી સાહેબ તેમજ ચૂંટણી અધિકારી વી કે રાઠોડ સાહેબ તેમજ સ્ટાફગણ અને માર્કેટિંગ યાર્ડ સ્ટાફગણની રૂબરૂમાં આજે 26 ફોર્મ રજૂ થતા આવનાર 23/8/2018 રોજ ચૂંટણી છે. 24 તારીખના રોજ મતગણતરી છે. ભરત સોંદરવા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ કેશોદ. કાંકરેજ તાલુકાના ખારિયા ગામે વીએમ પ્રોજેક્ટ અંતર્ગત ખારેશ્વર મહાદેવના મંદિરમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ યુવાનોએ ભાગ લીધો હતો. કાંકરેજ તાલુકાના ખારિયા ગામે વીએમ પ્રોજેક્ટ અંતર્ગત ખારેશ્વર મહાદેવના મંદિરમાં સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો. વીએમ પ્રોજેક્ટ વિશેની તમામ માહિતી વિષ્ણુભા સોઢા દ્વારા આપવામાં આવી હતી. તેમજ ક્ષત્રિય સમાજના યુવાનો મોટી સંખ્યામાં જોડાય તેવી હાકલ કરવામાં આવી હતી. તેમજ સમાજના બેરોજગાર યુવાનોને વીએમ પ્રોજેક્ટમાં જોડાવા માટે યુવાનો આહવાન કરવામાં આવ્યું હતું. વીએમ પ્રોજેક્ટમાં કઈ રીતે કામ કરવું તે તમામ માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં મુખ્ય મહેમાન તરીકે વીએમ પ્રોજેક્ટ ફાઉન્ડર તેમજ કાંકરેજ તાલુકાના અનેક ગામોમાંથી રાજપૂત યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા. ચેહરસિંહ વાઘેલા સાથે એનએસ ગુજરાત ન્યૂઝ બનાસકાંઠા. હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર અને માહિતી માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.